જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દેશના વીર સપૂતો માટે સમગ્ર દેશ તેમની ભારે આવ્યો છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજી ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કરણી સેના દ્વારા અમદાવાદ ખાતે કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધા સુમન અર્પિત કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા હતા. દેશભરમાં માત્ર ને માત્ર શહીદ થયેલા વીર સપૂતોના ખૂનનો બદલો લેવાની માંગ દેખાઈ રહી છે. ભારત દેશના તમામ નાગરિકો આજે રોડ પર ઉતરી આવ્યા છે અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે તેવી બાંહેધરી આપી તો દેવામાં આવી છે. જે રીતે લોકોનો આક્રોશ ઠેર ઠેર વ્યક્ત થઈ રહ્યો છે તે જોતા લાગે છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સમય આવી ગયો છે. આજ રોજ રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદના શાહીબાગ ખાતે શહીદ સ્મારકથી આર્મી કેમ્પ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા હતા અને સરકારને પણ આ જ કરતી રીતે આહવાન કરવામાં આવ્યું હતું કે જલ્દીથી જલ્દી એક્શન લઈને શહીદોનો મોતનો બદલો લે. આતંકવાદી હમલા હુઆ હૈ ઉસે યે ભારત દેશ કી જનતા પકોડતી હૈ ઉસકી નિંદા કરતી હૈ ઘોર નિંદા કરતી હૈ. અરે વો તો નિયત કે સૈનિક થી છુટ્ટી કાટ કે દેશ કી રક્ષા કે લિયે જા રહે થે ઓર તુમ કાયરો ને ઉને ધોખા દે કે ઓર ઉનકી ગાડી કો ઉડા કે કોન સા બહાદુરી કા કામ કર દિયા. નહીં તુમને અપની માં કા દૂધ પિયા હો તો સામને આકે લડકે દિખાઓ ના. મેં પૂરે ભારત કે દેશવાસીઓ કી તરફ સે મેં ઇન સભી શહીદો કો શ્રદ્ધા સુમન અર્પિત કરતા હું. और सरकार ने जो फैसला लिया है, जो सेनाओं को एक्स्ट्रा पावर दिया है, जो इनको छूट दी है, मैं सेनाओं से कहना चाहता हूँ आज से ही कश्मीर में और पूरे भारत देश में इन आतंकवादियों का खात्मा शुरू करें. हमें रिजल्ट चाहिए और हम रिजल्ट के अलावा मानने वाले नहीं हैं. मैंने कश्मीर में 8 साल गुजारे हैं. मैं जब मिलिटेंसी पीक में थी तो रहा हूँ और एक एक को चुन चुन के खत्म किया है. अब हमारे सैनिकों का, हमारी सेनाओं का समय है, वही अपनी जगह निश्चित करे और इनका खात्मा करे. यही इस भारत देश की पूरी जनता की आवाज है और उनकी आवाज बन के मैं राज शेखावत मैं विनती करता हूँ सैनिकों से, मैं विनती करता हूँ सेनाओं से कि उनको चुन चुन के खत्म करे और ये जो जवान शहीद हुए उनके परिवारों को और इस भारत देश की जनता को न्याय दिलाए. जयेश प्रजापति साथ अनेस गुजरात न्यूज अहमदाबाद.